नमस्कार विद्यार्थी मित्रों, आजना आ वीडियो में आपणे धोरण 12 विषय गुजराती तेनो गद्य 13 मात्मना माणसनो अभ्यास करीशुं। तो विद्यार्थी मित्रों, गद्य 13 मात्मना माणसमां आजे आपणे जे आपणो अधूरो पाठ छे त्यांथी अभ्यास करीशुं। पाठ्यपुस्तकना पेज नंबर 64 ઉપર આછો મગડો હવે પૂરો થવાની તૈયારીમાં હતો, કે આછો એટલે થોડો કે આછો મગડો હવે પૂરો થવાની તૈયારીમાં હતો। મગડો એટલે ઉજ્જડ પ્રદેશ। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું સાથે શબ્દાર્થ પણ લખું છું, તો તમે પણ તમારા ગુજરાતીના ચોપડામાં સાથે શબ્દાર્થ પણ લખતા જજો। કે જ્યારે મણીભાઈ છે એ જેલમાંથી છૂટી અને પોતાના ઘરે જવા નીકળ્યો છે, ત્યારે હવે ત્યાં એ વગડા એટલે કે જે ખેતરોમાં છે ત્યાં આવી પહોંચે છે। તો આછો વગડો પણ હવે પૂરી થવાની તૈયારીમાં છે। આગેથી તમાકુના લીલા છમ ખેતર દેખા હતા આગેથી એટલે દૂરથી, કે દૂરથી તમાકુના લીલા છમ ખેતરો દેખાઈ રહ્યા છે। વગડો એટલે ઉજ્જડ પ્રદેશ। આગેથી એટલે દૂરથી, મહેનતુ ખેડૂતોના હાથ રોજે રોજ ફરતા હતા એટલે ક્યાંય વાંકો ચૂકો છોડ કે નિંદણ દેખાતું ન હતું। કે મહેનતુ ખેડૂતોના હાથ રોજે રોજ ખેતરમાં ફરતા હતા એટલા માટે ત્યાં કોઈ વાંકો ચૂકો છોડ કે નિંદણ દેખાતું ન હતું। ધરતીએ પોતાના પેટાળમાં રહેલા જીતા જાગતા નીલમ જાણે બહાર પ્રગટાવ્યા હતા। નીલમ એટલે લીલા રંગનું રત્ન, નીલમણી। કે ધરતીએ પોતાના પેટાળમાંથી જાણે જીવતા જાગતા નીલમ બહાર પ્રગટાવ્યા હોય એવું લાગતું હતું। અચાનક મણીભાઈના પગ પાસે થઈને એક મોર દોડી ગયો અને પાછળ 4-5 ઢીલડીનું ટોળું પણ આવ્યું। કે અચાનક જ મણીભાઈના પગ પાસેથી એક મોર દોડી જાય છે અને પાછળ 4-5 ઢીલડીનું ટોળું પણ આવ્યું। મણીભાઈ પછી ઊભો રહી ગયો, એને સુખ ઉપજ્યું અને ઘર સાંભળ્યું। કે એને ત્યારે સુખ ઉત્પન્ન થાય છે અને એને ઘર સાંભળે છે। એના બાપ વેરીભાઈ ઘરની બહાર રસ્તામાં મૂકેલી લાકડાની પાટ પર બેઠા હુક્કો ગગડાવતા હશે। હવે એને પોતાના ઘરનું કાલ્પનિક ચિત્ર દેખાય છે કે જ્યારે પોતે ઘરે જશે ત્યારે એને એના પિતા, એની માં, એની પત્ની, એનો જે નાનો દીકરો છે એ બધા શું કરતા હશે એનું એક અહીંયા આપણને કાલ્પનિક ચિત્ર બતાવ્યું છે। એ કલ્પના કરે છે કે એના પિતા શું કરતા હશે, કે એના પિતા વેરીભાઈ ઘરની બહાર રસ્તામાં મૂકેલી લાકડાની પાટ ઉપર બેઠા હુક્કો ગગડાવતા હશે। પાટ એટલે મોટો પાટલો। એ કઈ વધારે નહીં બોલે મણીભાઈ આયાભાઈ, કે વધારે કઈ બોલશે નહીં, માત્ર ને માત્ર એટલું જ કહેશે કે મણીભાઈ તું આવ્યો ભાઈ, કહીને જવાબની ખેમના કર્યા વગર ચલમનો દેતા ખોતરવા મળશે, પણ રાજી તો થશે જ। ખેમના એટલે પરવા। કે સામે હું કઈ જવાબ આપું એની પરવા કર્યા વગર ચલમનો દેતા ખોતરવા માંડશે, પણ રાજી તો થશે જ। મનમાં ને મનમાં કદાચ દીકરાના દુબળા દેહ પર એક નજર ફેરવી લેશે અને દુખીએ થશે। કે કદાચ મનમાં ને મનમાં મારો દુબળો જે શરીર છે એને જોઈ અને કદાચ દુખી પણ થશે, પણ કશું બોલશે નહીં, કઈ પૂછશે પણ નહીં, કે કશું બોલશે પણ નહીં અને મને કઈ પૂછશે પણ નહીં, એ બધું બાનું કામ। કે એ બધું કોણ પૂછે, મને બાજ પૂછે। બા તો તરત ઠેડ પરસાડના ઉમરા લગી ભલી હશે તો ચોક લગી દોડી આવવાની, ભલી એટલે સારી। કે બા તો છે પરસાડ એટલે ઘરનો આગળનો ખંડ। ચોક
એટલે ઘર વચ્ચેની ચોખંડી ખુલ્લી જગ્યા એ બાત તો છે એક ઘરના આગળના ખંડ સુધી દોડી આવશે અને જો સારી હશે તો ચોક સુધી પણ દોડી આવશે આયો ભઈલા કે મને તરત જ પ્રશ્ન કરશે કે આયો ભઈલા આય હાય કેવો થઈ ગયો છે કે મારો શરીર જોઈ અને કહેશે કે હાય હાય તું કેવો થઈ ગયો છે કાર્તિક આંખે આંસુડા ભરી દેશે કે એવો બોલતાની સાથે જેની આંખમાં આંસુ આવી જશે ઝટપટ ઘૂમતાથી આંખો લૂછી પાણીનો લોટો ભરી લાવશે કે ફટાફટ એના ઘૂમટાથી આંખો લૂછી અને મારી માટે લોટો પાણી ભરી લાવશે લોટો એટલે કળશ સોનું તે સી ચીજ છે એવો ચડક ચડક કરતો પિત્તળનો લોટો કે સોના કરતા પણ વધુ ઉજળો એવો પિત્તળનો લોટો મારી માનો હોય છે એની બાના હાથે ઉટકાયેલો અને ચોખ્ખો ચણક લોટો એની બાના હાથે ઉટકાયેલો એટલે માંજેલો એ પણ કેવો ચોખ્ખો ચણક લોટો ને એમાં ભરેલું ઠંડુ પાણી માણસ બીજું શું માંગે આ દુનિયામાં અને એમાં એમ કે પાછું ઠંડુ પાણી ભરેલું હોય એનાથી વધારે માણસ આ દુનિયામાં શું માંગી શકે મણીભાઈના પગ ઝડપથી ઉપડ્યા કે મણીભાઈના પગ ઝડપથી ઘર તરફ ઉપડે છે પછી એની અંદર ઉપસ્થા પેલા બીજા મણીભાઈએ ધીરે ધીરે વાત કરવા માંડી કે એની અંદરનો જે મણીભાઈ છે એ ધીરે ધીરે એની સાથે વાત કરે છે બા હજી લાજ કાઢે છે ગુંડો તાણે છે કાઠિયાવાડના જેવો લાંબો નહીં તો આખું કપાળ ઢંકાઈ જાય એવો તો ખરો જ હજુ એને પ્રશ્ન છે કે બા હજુ લાજ કાઢે છે ગુંડો તાણે છે કે કાઠિયાવાડના જેવો લાંબો નહીં પરંતુ આખું કપાળ ઢંકાઈ જાય એટલો તો ખરો જ એ કઈ બરાબર ન કહેવાય કે એ કઈ બરાબર નથી બાને એકવાર ગાંધી બાપુના આશ્રમમાં લઈ જવી પડશે ત્યાં બધા એને બરાબર સમજાવી દેશે શું કહે છે કે બાને એક વખત ગાંધી બાપુના આશ્રમમાં લઈ જવી પડશે ત્યાં બધા એને બરાબર સમજાવી દેશે લાજ ન કાઢવી ઘરેણા ન પહેરવા ને ભાગોળમાં બેસતો મણીભાઈ લગભગ હસી પડ્યો ભાગોળ એટલે પાદર શું કહે છે કે બાને એક વખત ગાંધી બાપુના આશ્રમમાં લઈ જવી પડશે એટલે એને પણ સમજાઈ જશે કે લાજ ન કાઢવી ઘરેણા ન પહેરવા અને તરત જ ભાગોળ એટલે કે પાદરમાં પહેરતો મણીભાઈ હસી પડે છે બાને તો ઠીક હીરાને કોઈ કાળે સમજાવી શકાય એને ઘરેણાનો બેહદ શોખ હતો કે બાને તો ચલો ઠીક છે એને સમજાવી શકાય પરંતુ એની પત્ની હીરાને તો કોઈ કાળે સમજાવી શકાય નહીં કારણ કે એને ઘરેણાનો ખૂબ જ શોખ છે બેહદ એટલે અનહદ બાપને ત્યાંથી મળેલા મોટા ભાગના દાગીના એ રાત દિવસ પહેરતી અને સાત પેઢીના સગાને ત્યાં એ લગ્ન આવે તો અચૂક મજૂસ ખોલીને હાર પહોંચા અને સાંકડા કાઢતી જ કે એના પિતાને ત્યાંથી એને જે દાગીના મળ્યા હતા એ દાગીના એ રાત દિવસ પહેરતી અને સાત પેઢીના સગાને ત્યાં પણ જો લગ્ન હોય તો અચૂક મજૂસ એટલે પેઢી કે પેઢી ખોલીને હાર પહોંચા અને સાંકડા પહેરતી જ મજૂસ એટલે પેઢી પહોંચા હાથમાં પહેરવાનું ઘરેણું બધે બધું પહેરવું જ એ લખી આવ્યું છે કે બા કોઈ વખતે એને ટોકતી અને કહેતી કે બધે બધું પહેરવું એ શું કઈ લખી આવ્યું છે પણ હીરા ધરાડ કાઢતી અને પહેરતી કે હીરા છે એ ધરાડ એટલે અચૂક એ દાગીના કાઢતી અને પહેરતી જ બાને સામો જવાબ ન પાડતી પણ દેરાણીને મોએ બબડતી કે બાપે આવ્યું છે તે પહેરવા કે પટારામાં ગાલી મેલવા કે બાને તો સામે જવાબ ન આપતી પરંતુ એના દેરાણીના મોઢે કહેતી કે મારા પિતાએ આપ્યું છે તો શું ગાલી મૂકવા કે પહેરવા માટે પટારો એટલે મોટી પેટી
હીરાનો ખોળો ભરવાનો થયો ત્યારે રોકડ રકમ આપવાની વાત થયેલી તે તેણે તત્કાળ નકારી કાઢી અને સિંધિયા સાઈ કડા કરાવ્યા અને લીધા ત્યારે જ જંપી કે જ્યારે હીરાનો ખોળો ભરવાનો પ્રસંગ હતો ત્યારે એને રોકડ રકમ આપવાની વાત થઈ હતી પરંતુ એને તરત જ ના પાડી દીધી અને એને સિંધિયા સાઈ કડા કરાવ્યા અને એને લીધા ત્યારે જ એ જંપે છે કારણ કે એને ઘરેણાનો ખૂબ જ શોખ છે છોકરો પણ હવે મોટો થયો હશે કેને એક નાનો છોકરો પણ છે તો છોકરો પણ મોટો થયો હશે પોતે જેલમાં ગયો ત્યારે જરા જરા જાણતા શીખ્યો હતો કે જ્યારે મણીભાઈ જેલમાં ગયો ત્યારે એનો જે દીકરો છે એ જાણતા શીખ્યો હતો એનું નામ છે રામજી કે રામજીના જન્મ પછી જ પોતે પેલા ભાષામાં ગયો એ સારું થયું કે જ્યારે રામજીનો જન્મ થયો એના પછી જ એ પેલા ભાષામાં ગયો તે સારું થયું નહીતર કોને ખબર કે ગાંધીજીની ઘણી ઘણી વાતોમાં આએ આવી જતી હતી બ્રહ્મચર્ય બ્રહ્મચર્ય એટલે ઇન્દ્રિય નિગ્રહ કે ગાંધીજીની ઘણી ઘણી વાતોમાં એ આવી જતી એક બ્રહ્મચર્યની વાત એટલે કે કદાચ પછી હું બ્રહ્મચર્ય પણ પાડતો થઈ ગયો હોત જો કે મણીભાઈને પેલી અહિંસા કરતા વધારે આકરું નહોતું લાગવાનું હશે હવે આમ ને આમ કે જો કે મણીભાઈને પેલી અહિંસા કરતા કદાચ બ્રહ્મચર્યનું વ્રત વધારે આકરું ન લાગત કદાચ હશે હવે આમ ને આમ ચાલશે એમ કરી અને પછી વાક્ય ત્યાં અધૂરું છોડે છે ઘર જેમ જેમ નજીક આવતું ગયું એમ જેલ સિપાઈઓ લાઠી અને કાંકરીવાળા રોટલા આગળ જતા ગયા કે એનું ઘર જેમ જેમ નજીક આવતું જાય છે એમ એમ એને જેલ સિપાઈઓ લાઠી અને કાંકરીવાળા રોટલા બધું જ દૂર અદ્રશ્ય થતું જાય છે નજર આગળ પોતાનું હૂંફાળું સાદું સીધું ઘર તરવરવા લાગ્યું તરવરવું એટલે દેખાવું કે નજરની આગળ માત્ર ને માત્ર એનું પોતાનું ઘર દેખાય છે મા બાપના કરચલીવાળા ચહેરાના દર્શન ને સગાવાલાના હેતાળ આકાર માટે એનું મન તલસવા લાગ્યું તલસવું એટલે આતુર થવું કે મા બાપના કરચલીવાળા ચહેરાના દર્શન માટે અને સગાવાલાના હેતાળ દર્શન માટે એનું મન તલસવા લાગ્યું મન તલસવા લાગ્યું એટલે આતુર થવું સાથીદારોએ તો કહ્યું હતું તરત પાછા આવી જજો મણીભાઈ પણ એનું મન અંદરથી ઢીલું પડ્યું હતું કે સાથીદારોએ તો કે જેલના જે સાથીદારો હતા એમણે તો કહ્યું હતું કે તરત જ પાછા આવી જજો મણીભાઈ પરંતુ એનું મન અંદરથી ઢીલું થતું જાય છે મન અંદરથી ઢીલું પડવું એટલે મનથી નિર્બળ થઈ જવું આ એક રૂઢિ પ્રયોગ છે મન અંદરથી ઢીલું પડવું કે મનથી નિર્બળ થઈ જવું એને ઘરમાં રહેવું હતું એને હીરાને મળવું હતું બા અછોવાના કરે એ માણવું હતું કે એને પોતાના ઘરમાં રહેવું છે એની પત્ની હીરાને મળવું છે બા જે એને લાડગોડ કરે એવા અછોવાના કરે એ માણવું હતું ગામના માણસોએ તે મીટિંગ મીટિંગ ભરશે એને શું હતું કે જ્યારે હું ઘરે જઈશ ત્યારે મારા ગામના માણસો કંઈક મીટિંગ ભરશે કાં તો હાર મને પહેરાવશે કદાચ નિશાળના માસ્તરને બોલાવી લાવશે અને ભાષણ કરશે કે કદાચ સ્કૂલના માસ્તરને બોલાવી લાવશે અને મારા ઉપર કંઈક ભાષણ કરશે પોતે કંઈક જવાબ તો વાળવો પડશે કે જો ભાષણ હોય તો મણીભાઈને કંઈક તો બોલવું જ પડે છેલ્લે ભારત માતા કી જય મહાત્મા ગાંધી કી જય એમ બોલાવવું પડશે કે જ્યારે ભાષણ પૂરું થાય ત્યારે છેલ્લે ભારત માતા કી જય મહાત્મા ગાંધીજી કી જય એવું પણ બોલવું પડશે માળું આ હિન્દીનું એ એક નવું જ હતું માળું એટલે બહાલમાં વપરાતો એક શબ્દ છે
કે આ હિન્દીનો પણ એક એવું જ છે, પણ કઈ નહીં શીખી લેવાય તો, કે કઈ વાંધો નહીં હિન્દી પણ હું શીખી લઈશ। આ ગુજરાતી ન બરાબર આવડ્યું એમને એમ હિન્દી, બાપુ કહેતા હશે એ બરાબર હશે ને, એ ઓછા કઈ ખોટું કહે કે આ ગુજરાતી પણ બરાબર ન આવડ્યું, અને એમને એમ કે હિન્દી બાપુ કહેતા હશે અને એ બધું બરાબર જ હશે, એ કઈ થોડા કઈ ખોટું કહે છે, એવું એને ત્યાં ગાંધી બાપુ પર વિશ્વાસ હતો। આવા આવા વિચારોમાં રસડતો અને ઝડપભેર પગલા ભરતો મણીભાઈ પોતાના મહોલ્લામાં આવી પહોંચ્યો, કે એવા એવા વિચારો કરતો પોતાના ઘરના વિચાર કરતો કરતો મણીભાઈ પોતાના મહોલ્લામાં આવી પહોંચે છે, ત્યારે ચાટ આગળ પડે પડ્યા હાંફતા બે ચાર કૂતરામાંથી એકે આંખ ઉગાડીને એની સામે જોયું અને પહેલા બસીને પછી પૂંછડી હલાવીને એનું સ્વાગત કર્યું। ચાટ એટલે કૂતરા વગેરે પ્રાણીને ખાવા આપવા માટેનું ઠામ। કૂતરા વગેરે પ્રાણીને ખાવાનું આપવા માટેનું ઠામ કે વાસણ। કે ચાટી આગળ પડ્યા પડ્યા હાંફતા બે ચાર કૂતરામાંથી એકે આંખ ઉઘાડીને જોયું અને એકે પહેલા બસીને અને પછી પૂંછડી હલાવીને મણીભાઈનું સ્વાગત કર્યું। સાધારણ રીતે કૂતરાને હડે કહીને આંગા કાઢતા મણીભાઈને આજે કૂતરા ધકેલી કાઢવાનું મન ન થયું। કે સામાન્ય છે કે જ્યારે આપણે કૂતરાઓને જોઈએ છીએ ત્યારે આપણે કૂતરાઓને હોડકઈને કાઢીએ છીએ, તો મણીભાઈ પણ હડે કહીને કૂતરાને કાઢતા, પરંતુ આજે કૂતરાઓને એમ કે હડે કહીને કાઢવાનું એમને મન થતું નથી। એણે દૂર નજર માંડી, પાટ પર કોઈ બેઠું ન હતું, કે એની જે કલ્પના હતી કે પાટ ઉપર પિતાજી બેઠા હશે, પરંતુ એણે દૂર નજર માંડી પરંતુ પાટ ઉપર કોઈ જ બેઠેલું ન હતું, એની કલ્પના ત્યાં ખોટી ઠરે છે। કેમ આમ, કેને પ્રશ્ન થયો કે કેમ આવું થયું, મોટા કઈ માંદા સાજા તો નહીં હોય ને, કે એના પિતાજી કઈ માંદા સાજા તો નથી ને। ધકધક થતા કાળજે મણીભાઈ આગળ વધ્યું, કે એનું હૃદય પછી ત્યાં ધકધક થવા લાગ્યું અને એમ ને એમ આગળ વધે છે। ઘર પાસે પહોંચતા પહોંચતામાં તો એને કેટલાય વિચાર આવી ગયા, કે ઘર નજીક પહોંચતા પહોંચતા એને ઘણા બધા વિચારો આવી જાય છે। એ વિચારોમાંથી મુક્ત થઈને બાનું અશ્રુભીનું સ્વાગત માણવા જેવો એ ઘર આગળ આવીને ઊભો, કે ડેરીનું ભારે ખમ ખીલા ચડેલું કમાડ કિચુડ કિચુડ કરતું બંધ થઈ ગયું। કે એ વિચારોમાં ને વિચારોમાં મુક્ત થઈ અને પછી બાનું અશ્રુભીનું સ્વાગત માણવા માટે જેવો એ ઘર આગળ આવીને ઊભે છે, કે તરત જ એની ડેરીનું જે ભારે ખમ કમાડ છે એ કિચુડ કિચુડ કરતું બંધ થઈ જાય છે। કે એને જે વિચાર કર્યા હતા એ બધા જ વિચારો અહીંયા ખોટા ઠરે છે। આ કમાડ કદી બંધ નહોતા થતા, કે આ કમાડ ક્યારે બંધ હોતા નહીં, વર્ષોના વર્ષો લગી બંધ નહોતા થયા, કે વર્ષોના વર્ષો સુધી ક્યારે બંધ રહ્યા નથી। મણીભાઈની સંભાળનામાં તો નહીં જ, કે જ્યારે મણીભાઈ હતો ત્યાં સુધી તો નહીં જ, હંમેશા નાની જાંબલી જ વસાતી, જાંબલી એટલે તદ્દન નાનો દરવાજો। કે હંમેશા નાની છે ચાંપલી હતી, નાનો છે દરવાજો હતો એ જ વખાતો હતો, પણ આજે આ કમાડ બંધ, પરંતુ કે આજે આ કમાડ કેમ બંધ છે, એના મનને એક ધક્કો લાગ્યો। મનને ધક્કો લાગવો એટલે આઘાત લાગવો, આ પણ એક રૂઢિ પ્રયોગ છે। મનને ધક્કો લાગવો એટલે આઘાત લાગવો। કે તરત જ એના મનને આઘાત લાગે છે, એણે ભારે સલ સાકળ ઉછકી અને ખખડાવી, પછી એણે શું કર્યું, સાકળ ખખડાવી અને બરાબર ખખડાવે છે સાકળને, કોઈ બોલ્યું નહીં એટલે એણે ફરી જરા જોરથી ખખડાવી, કે કોઈ બોલતું નથી એટલે ફરીથી એણે જોરથી સાકળને ખખડાવી, તે
તે સામેના ઘરની ઉપલી મેડીની બારીઓ ખુલી અને પાછી ધડાધડ વસાઈ ગઈ. વખાઈ જવું એટલે બંધ કરવું. તે સામેના ઘરની પછી ઉપલી મેડી, મેડી એટલે ઉપરની, કે ઉપરની બારીઓ ખુલે છે અને વળી પાછી ધડાધડ કરતી બંધ થઈ જાય છે. કંઈક છે મનમાં મીમાંસા મણિભાઈએ મોટેથી બૂમ પાડી, બા એ બા કમાડ ખોલો હું છું હું, કે કંઈક તો છે જ એવું એ વિચારે છે. મીમાંસુ એટલે વિચારવું, કે મનમાં વિચારતા મણિભાઈએ મોટેથી બૂમ પાડી કે બા એ બા કમાડ ખોલો હું છું હું, કે હું છું મણિભાઈ છું એમ કરી અને બૂમ પાડી. વિમાસું એટલે વિચાર કરવો. અંદર અને બહાર નિશબ્દ શાંતિ છવાઈ ગઈ. નિશબ્દ એટલે નીરવ. અંદર અને બહાર નીરવ શાંતિ છવાઈ જાય છે. મણિભાઈને થયું કે પોતે હજી જેલમાં છે, એક સ્વપ્ન જોઈએ છે. મણિભાઈને ત્યાં પછી કેવો અહેસાસ થાય છે કે પોતે હજુ જેલમાં છે અને એક સ્વપ્ન જોઈ રહ્યા છે કે એ ઘરે આવ્યા છે એવું. અડધી રાતે છાતી પર ભયનો ઉથાર બનીને છવાઈ જાય એવું દુઃસ્વપ્ન. કે કેવું સ્વપ્ન? કે અડધી રાતે છાતી પર ભયનો ઉથાર બની અને એમ કે છવાઈ જાય એવું ખરાબ સ્વપ્ન. જરાક પ્રયત્ન કરીને આંખો ખોલી નખાય તો પલકવારમાં બધું જ મટી જાય. કે આવું ખરાબ સ્વપ્ન આવતું હોય અને થોડી જ વારમાં જો આંખો ખુલી જાય તો પલકવારમાં જ બધું નષ્ટ થઈ જાય. બા દોડતી દોડતી બહાર આવે, હરખ ગેલી થઈને પૂછે કે ભાઈ આવ્યો? કે બા દોડતી દોડતી બહાર આવે, મને હરખ ગેલી થઈ અને પૂછે કે તું આવ્યો ભાઈ? એ પણ એ બીજું સ્વપ્ન જ હોય ને. પણ કે એ તો બધું ઠીક, પણ એક બીજું સ્વપ્ન જ ન હોય. એ જાણે કે અહીંયા એ આવ્યો છે એ બધું જ એને સ્વપ્ન જેવું લાગે છે. કારણ કે એણે જે સાંકળ છે ખખડાવી, છતાંય એમ કે એના ઘરનું બારણું કોઈ ખોલતું નથી. એટલે એને હજી પણ એવું લાગે છે કે પોતે ક્યાં છે? હજુ પણ જેલમાં છે અને કોઈ ખરાબ સ્વપ્ન જોઈ રહ્યો છે અને એના ઘરે કોઈ નથી અને કોઈ બારણું પણ ઉગાડતું નથી. એટલે એ ખૂબ જ વળી પાછો વિચારમાં પડી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, પાઠનો આપણે અહીંયા સુધી અભ્યાસ કરીશું. બાકીનો જે અગાઉનો પાઠ છે એ આપણે આવતા લેક્ચરમાં અભ્યાસ કરીશું. અહીંયા બોર્ડમાં મેં જે શબ્દાર્થ અને રૂઢિપ્રયોગ લખ્યા છે એ તમે તમારા ગુજરાતીના સ્વાધ્યાયના ચોપડામાં લખો અને તૈયાર કરો.